અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન માટે 3 જગ્યાએ કૃત્રિમ કુંડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે નગરપાલિકા દ્વારા 3 સ્થળે 3 કૃત્રિમ કુંડનું નિર્માણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દુંદાળા દેવની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 કૃત્રિમ કુંડનું નિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો નગરપાલિકા દ્વારા જૂની દવી ગામ નજીક મંદિર પાછળ અને સુરવાડી ગામ નજીક તેમજ નવા બોરભાટા પાસે જળકુંડ પાસે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શ્રીજી ભક્તો વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકશે. વિસર્જનની પ્રક્રિયા સમય નગરપાલિકાની ફાયર વિભાગ અને સેનિટેશનની ટીમ તૈયાર રહેશે. ઉપરાંત સ્થાનિક તરવૈયાઓને પણ તૈનાત કરવામાં આવશે. સાથે જ નગરપાલિકા દ્વારા શ્રીજીની મૂર્તિઓનું કૃત્રિમ જળકુંડમાં જ વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આગામી ગણેશ વિસર્જન માટે 3 જગ્યાઓ નક્કી કરવામાં આવેલી છે. સુરવાળી, જળકુંડ, જૂની દેવી. સુરવાળી ખાતે આપણે 10 ફૂટ સુધીના મૂર્તિનું આપણે વિસર્જન કરી શકશું. જળકુંડ અને જૂની દેવી બળિયા બાપજીના મંદિર પાસે 5 ફૂટ સુધીનું મૂર્તિનું વિસર્જન કરી શકશું. આ રીતે આગામી તહેવાર માટે, ગણેશ વિસર્જન માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તૈયારી કરવામાં આવી છે. તેમજ નગરપાલિકા દ્વારા ફાયરની અને સેનિટેશનની ટીમો પણ વિસર્જનના દિવસે હાજર રહેશે અને વિસર્જનનો કામ શાંતિપૂર્વક થાય એ માટે નગરપાલિકા તમામ પ્રયત્નો